नमस्कार दर्शक मित्रों, गुजरात 11 न्यूज़ में आपनो स्वागत छे। सौप्रथम જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ મહાનગરપાલિકાનું યોજાયું જનરલ બોર્ડ, રોડ રસ્તા મુદ્દે વિપક્ષે કર્યો હોબાળો। અંધેરી નગરી ગંડુ રાજા જેવો જૂનાગઢ શહેરનો માહોલ, પ્રાથમિક સુવિધા પ્રશ્ને પ્રજાએ લગાવ્યા બેનરો। જેતપુરમાં રસ્તાની હાલત દયનીય થતા પ્રજામાં રોષ, કર્યો અનોખો વિરોધ। અને જામનગર જૂનાગઢની એસટી બસમાં યુવકની છરી વડે કરાઈ હત્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકાના આજે યોજાયેલા જનરલ બોર્ડમાં રોડ રસ્તા મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની આજે મહત્વની બેઠક મળી હતી। તો હોલમાં બેઠક શરૂ થાય તે પહેલા જ શાસક અને વિપક્ષ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ બાબતે બોલાચાલી થઈ હતી। આજના જનરલ બોર્ડમાં એક તરફ જ્યારે પ્રજાકીય અનેક પ્રશ્નોની ગરમાગરમ ચર્ચા તેમજ રસ્તા સહિતના મુદ્દે શાસક પક્ષ સામે વિપક્ષ દ્વારા પણ બરાબરની ફાઇટ કરવામાં આવી હતી। જૂનાગઢની પ્રજા છેલ્લા ઘણા વર્ષોથી રોડની દયનીય હાલતથી પીડાઈ રહી છે, તો ગટરની સુવિધા, પાણીની સુવિધા સહિતના પ્રશ્ને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આ બાબતે જનરલ બોર્ડમાં વિપક્ષે ભારે હોબાળો બોલાવ્યો હતો અને લોકોના પ્રશ્નોનો તાત્કાલિક હલ કરવા તીવ્ર આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ સંપન્ન થયું, જેમાં માન્ય કોર્પોરેટરશ્રીઓ તરફથી રસ્તાના પ્રશ્નો, લાઇટના પ્રશ્નો, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને બીજા એવા ઘણા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, વિરોધ પક્ષ તરફથી પણ રજૂઆત કરવામાં આવી। આ બધા પ્રશ્નો અમે સમજ્યા છીએ। રસ્તાઓના પ્રશ્ન છે, ત્યાં સુધી વરસાદ અવિરત ચાલુ રહેવાને કારણે આખા ગુજરાતની અંદર નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે પછી અમદાવાદ, વડોદરા કે સુરત, રાજકોટ જેવા મહાનગરોના પણ રસ્તા હોય, એ પણ રસ્તા તૂટ્યા છે અને આપણે જોઈએ છીએ જૂનાગઢમાં પણ રસ્તા તૂટ્યા છે। જૂનાગઢમાં વિશેષ આપણે ગટરના જે મેઇન રોડ પરના કામ ચાલુ છે એને કારણે આપણને વધારે પબ્લિકને તકલીફ પડી છે, અમે એના માટે દુઃખની લાગણી વ્યક્તિ અનુભવી છીએ। પરંતુ આપણને જ્યારે ગુજરાત સરકારે ભૂગર્ભ ગટરના 300 કરોડ રૂપિયા જેવી રકમ આપણને ફાળવી હોય ત્યારે આપણે આ લાભ જવા ન દેવો જોઈએ। 50 વર્ષની યોજના છે એટલે આપણે ગટરના કામ ચાલુ કર્યા। ભેસાણમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભેસાણમાં તાલુકા હેલ્થ કચેરી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, બ્લડ બેંક સિવિલ હોસ્પિટલ, તાલુકા શિક્ષિત મહાસંઘ અને જિલ્લા શિક્ષિત દ્વારા યુદ્ધેજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઈ દોગાના માર્ગદર્શન હેઠળ ભેસાણ ગ્રુપ અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રુપના તમામ મેમ્બરોએ તેમજ શિક્ષકોએ રક્તદાન કર્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પ મોટી સંખ્યામાં બ્લડની બોટલ એકઠી કરવામાં આવી હતી અને સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આરજી જેઠવા, ઇન્ચાર્જ સરપંચ રમેશભાઈ હિરપ્રા, તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા સહિતના અધિકારી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જો કે આ કાર્યક્રમમાં પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને હોલમાં પત્રકારો માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં ન આવતા પત્રકારોમાં નારાજગી જોવા મળી હતી। આરજી જેઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જૂનાગઢ, પત્રે ભેસાણ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત થયો છું અને ભેસાણ તાલુકા દ્વારા, ભેસાણ ગામ દ્વારા અને શિક્ષકશ્રીઓ દ્વારા જે આ રક્તદાન કેમ્પનું જુદા જુદા સંગઠનોથી અને આરોગ્ય વિભાગના સહયોગથી રક્તદાન કેમ્પનું જે આયોજન થયું છે બહુ સરસ રીતે, અને હાલમાં વૈશ્વિક મહામારી COVID-19 પરિસ્થિતિની અંદર પણ બહુ સારી સુવિધા સાથે આ કેમ્પનું આયોજન કર્યું છે। મેં જે બાબતનું જાત નિરીક્ષણ કર્યું છે અને આ કેમ્પ ખૂબ સફળ સારી રીતે પૂરો થાય અને માનવતાનું ઉમદા કાર્ય થઈ શકે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું। હું યુધેજ કલ્યાણ ગ્રુપ ચલાવું છું, જે યુધેજ કલ્યાણ ગ્રુપની સ્થાપના ગોંડલમાં થયેલી હતી, જેના ફાઉન્ડર છે નિખિલભાઈ ડોંગા, એના પ્રેરણા દ્વારા ચાલી રહી છે, એની માર્ગદર્શન હેઠળ આ ગ્રુપ ચાલી રહ્યું છે, જે સેવાકીય પ્રવૃત્તિઓ કાર્ય કરવામાં આવશે અને કાર્ય કરી રહ્યું છે। ત્યાં બ્લડ કેમ્પ થાય ત્યાં અમારું બ્લડ ડોનેટ કરી અમારું સેવાનું કાર્ય અમે પૂર્ણ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।
ધોરાજીમાં દાવત ઇસ્લામી ઇન્ડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હાલ દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉભી થઈ છે તો વાતાવરણ પ્રદૂષિત થયું છે તો શહેરમાં વધતા જતા વાહન ત્યારે રાજ્યભરમાં વાહનોની અવર જવર વધતા પ્રદૂષણથી વૃક્ષોનું ખનન થઈ રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ધોરાજીમાં દાવત ઇસ્લામી દ્વારા આશરે 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ તકે તોફિક બાપુ, ડોક્ટર ચામડિયા, મોહમ્મદભાઈ કાથાવાલા, મોહમ્મદભાઈ હુસેનભાઈ, ઇમરાનભાઈ મોર સહિત દાવત ઇસ્લામીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. હુસેન અત્તારી, અલ્હમ્દુલિલ્લાહ, દાવત ઇસ્લામી દ્વારા પૂરા વિશ્વમાં ઝાડ લગાડવાનું અને માનવ સેવાનું કામ જારી છે. અલ્હમ્દુલિલ્લાહ, આજ સેવાને જારી રખતા હુઆ અહીંયા માશાલ્લાહ ધોરાજીમાં દરખત લગાવવાનું કામ કરવામાં આવ્યું. ઇન્ડિયામાં બી માશાલ્લાહ દરખત લાગી રહ્યા છે, અહીંયા બી માશાલ્લાહ લગાડવામાં આવ્યા છે. ખાસ કરીને આજે જે તાજેતરમાં જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, બિલ્ડિંગો બની રહી છે, તેના કારણે લોકો ઝાડ વાવવા માટે ધ્યાન નથી આપતા, પ્લાન્ટેશન માટે ધ્યાન નથી આપતા. તો વૃક્ષારોપણ કરીને આપણે પૂરા દેશને, આપણે પૂરા વિશ્વને ઇન્શાલ્લાહ ગ્રીન બનાવશું અને તેના કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે તેને ઓછો કરશું અને તેના કારણે આપણે અહીંયા જે ગ્રીનરી છે એને વધારવાની કોશિશ કરશું. હમણાં તો આજે ધોરાજીમાં તો ઇન્શાલ્લાહ 200 ઝાડ વાવવાનું ટાર્ગેટ છે, અમે લઈ આવ્યા છીએ, હમણાં સ્ટેશન રોડથી ચાલુ કર્યું છે. અમારું ટાર્ગેટ તો એ છે કે પૂરા ઇન્ડિયામાં ઇન્શાલ્લાહ 3-4 વર્ષમાં ઇન્શાલ્લાહ 1 અરબ ઝાડ વાવવાનું અમારું ટાર્ગેટ છે. બધાએ સાથ આપશે, બધાનો સાથ મળી જશે, કારણ કે એકલું કામ કરવું ને બધાનો સાથ મળીને કામ કરવું એ થોડુંક અલગ ફરક પડે છે. તો બધાએ સાથ આપશે તો ઇન્શાલ્લાહ એક ટાઈમ આવશે કે આપણે 1 અરબ ઝાડ વાવવામાં બી કામયાબ થશું. મારું નામ છે ડૉક્ટર અકીમ ચામડિયા. ધોરાજીમાં દાવત ઇસ્લામી તરફથી વૃક્ષારોપણની આ પ્રોસિજર ચાલુ છે. અત્યારે ધોરાજીમાં લગભગ 200-300 વૃક્ષો સ્ટેશન રોડ, જેતપુર રોડ, જૂના કબ્રસ્તાન તરફ બધી જગ્યાએ નવા નવા વૃક્ષો વાવવાની પ્રક્રિયા ચાલુ છે અત્યારે, જે આ દાવત ઇસ્લામી તરફથી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે અલ્લાહ એને કબૂલ કરે, જઝાએ ખેર આપે, આમીન. અંધેરી નગરી ગંડુ રાજા જેવો જૂનાગઢ શહેરનો માહોલ તથા તંત્રના વિરોધમાં પ્રજાજનોએ બેનર લગાવ્યા છે. જૂનાગઢ શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી છે તો રોડ, રસ્તા, પાણી, લાઇટ વગર સહિતના અનેક પ્રશ્નો જનતાને મૂંઝવી રહ્યા છે. તો જૂનાગઢની પ્રજા બહુ મોટો ટેક્સ ભરતી હોય અને પ્રાથમિક સુવિધા ન મળતા જનતા રોષે ભરાય છે. હાલ શહેરના અનેક રસ્તાઓની હાલત અતિ બિસ્માર છે તો અનેક જગ્યાએ લાઇટ, પાણી અને ગટરના પ્રશ્નોથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે શહેરમાં જાગૃત પ્રજા દ્વારા નરસિંહ મહેતા તળાવની જગ્યાએ નરસિંહ મહેતા તળાવનું બ્યુટિફિકેશન ક્યારે, અમે ટેક્સ ભરીએ છીએ તો સુવિધા પણ આપો, જૂનાગઢની પ્રજાને રોડ ક્યારે સારા મળશે સહિતના લખાણવાળા બેનરો લગાવવામાં આવ્યા છે અને કોર્પોરેશન તંત્ર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે પ્રજાના આ રોષ બાદ શું તંત્ર દ્વારા કામ કરવામાં આવશે તે તો હવે જોવાનું જ રહ્યું છે. ઉપલેટા પંથકમાં ભારે મેઘખાંગા થતા અનેક વિસ્તારોમાં તારાજી સર્જાય છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ભારે વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. આ પંથકમાં પ્રથમ દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે ખેતર નહીં પરંતુ કોઈ જળાશયો છે. કારણો, ખેતરોમાં ગોઠંડું પાણી ભરાયા છે અને ખેડૂતોએ કરેલ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ જવા પામ્યું છે, જેને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ સહાય જાહેર કરવામાં આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. પાણી ઉપલેટાનો નગરપાલિકાના હસ્તકનો જે પાણીનો કાર્ય નિકાસ છે તે અહીંથી આગળ સંપૂર્ણપણે બંધ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં એનો કઈ ઉકેલ આવ્યો નથી. તો તંત્રએ પૂરેપૂરી આમાં થોડીક જહેમત ઉઠાવી અને ખેડૂતોને સાથે રાખી અને પાણીનો કાયમી માટે નિકાલ કરે એવી આપ સૌને ભલામણ. ગામની માલકો રાત આખી વરસાદ સતત વરસ્યો છે, દરેક ખેતરની માલકો પાણી ફરી ગયું છે અત્યારે હાલની તકે. હવે એવી મુશ્કેલીમાં ખેડૂતો મુકાઈ ગયા છે. કપાસ છે, મગફળી છે, તલ છે, સોયાબીન છે, ટોટલી બધોય પાક નિષ્ફળ થઈ ગયો છે. હવે અમારે કેવી રીતે ગુજરાન ચલાવવું અને દરેક મુસીબતની માલિકો છે એવા. હવે હાલની તકે અમારે ખેતરની માલિકો થવા માટે કડે કડે પાણી ભર્યું છે તો અમારે કયો રસ્તો લેવો હવે? હવે આ માટે સરકારને અમારી વિનંતી છે કે અમારે યોગ્ય કરવા તાત્કાલિક જ સર્વે કરી
અને સહાય ચૂકે તેવી તમારી પાસે માંગણી કરું છું. ઇસરા ગામની સમસ્યા હાલ જોઈ તો ઉપલેટાથી નીકળતું વરસાદનું પાણી, આખા ઉપલેટાનું પાણી ઇસરા ગામની સીમમાં ફેલાઈ જાય અને જે નિકાસનો વોકડો છે તે સદંતરે બંધ છે. તેમાં ગાંડા બાવળ અથવા તો જંગલી બધા વૃક્ષો થઈ ગયા છે અને દબાણ પણ કરેલું છે. તે કોઈ તંત્ર હરકત લેતું નથી, ધ્યાન પર લેતા નથી. રમેશભાઈને પણ રજૂઆત કરેલી હતી, મામલતદારશ્રીએ પણ અમને વચન આપેલું હતું, પણ કોઈ તંત્ર એ ખેડૂતોનો પ્રશ્ન ધ્યાનમાં લીધો નથી. જેતપુરમાં રસ્તાની હાલત દયનીય થતાં પ્રજાએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યભરમાં રોડ અને રસ્તાને લઈ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઈ જવા પામી છે, ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના મુખ્ય રસ્તાની હાલત પણ ખૂબ જ ખરાબ છે. શહેરમાં પ્રવેશ કરતા જ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે. તો નવાગઢ અમરનગર રોડ, સરદારપુરા રોડ વગેરે રોડ હતા કે નહીં તે પણ એક પ્રશ્ન થાય છે. રાહદારીઓને ચાલવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. વાહનો જ્યારે રોડ ઉપરથી ચાલતા હોય ત્યારે વાહનો નૃત્ય કરતા ચાલતા જોવા મળે છે. આ રોડ રસ્તા રિપેર કરવા માટે અહીંના સ્થાનિક લોકોની અનેક રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નહીં થતાં લોકો રોષે ભરાયા હતા અને જાતે જ રોડ રસ્તા રિપેરિંગ કરવાનું શરૂ કર્યું હતું. છતાં પણ નિંભર તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્ર દ્વારા પ્રજા પાસેથી મોટા મોટા ટેક્સ લેવામાં આવે છે, છતાં પણ પ્રજાને તંત્ર દ્વારા કોઈ પ્રાથમિક સુવિધા સંપૂર્ણ દેવામાં આવતી નથી. ત્યારે નિંભર તંત્રને જગાડવા લોકોએ રોડ રસ્તા રિપેર કરવા જરૂરી પૈસા ભેગા કરવા લોકો પાસેથી 10-10 અને 20 રૂપિયા સુધીનો ફાળો કર્યો હતો અને સરકારની લોકોને અપીલ મુજબ અહીંના લોકો આત્મનિર્ભર બનતા જોવા મળ્યા હતા અને સરકારના વિકાસ કામો કરવાની વાતોની પણ પોલ ખોલી હતી. તો બીજી તરફ આ વિસ્તારના રહીશોએ ભીખ માંગી રસ્તાની કામગીરી કરતા મામલતદાર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને આ માટે જવાબદાર હાઈવે ઓથોરિટી અન્ય એજન્સી સામે પગલા ભરવાની વાત કરી હતી. પ્રકાશભાઈ અગ્રવાલ, જેતપુર તાલુકાનું નવાગઢ ગામ. આ ગામની અંદર સર્વિસ રોડ જ્યારે નેશનલ હાઈવે હસ્તક નીકળે છે ત્યારે છેલ્લા 10 વર્ષથી આ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. આ રોડની અંદર ખૂબ જ વરસાદ પડતા 4-5 ફૂટ મસ્ત મોટા ખાડા પડેલા છે અને આ ખાડામાં પાણી ભરાવાથી ઘણા બાઇક સવાર, રિક્ષાવાળા, ટ્રેક્ટરવાળા પોતે અહીંયા ઈજાગ્રસ્ત પણ થાય છે અને પડી જાય છે. તો અમે નક્કી કર્યું કે અપનાથ જગનાથ કરી દરેક રાહદારી પાસેથી ફૂલને તો ફૂલની પાંખડી રૂપિયા 10 રૂપિયા કે એથી વધુ ફંડ ફાળો લઈ અને નવાગઢની જનતા પાસેથી અમારે પૈસા ઉઘરાવી અને આ રોડનું અમે સમારકામ કરેલ છે. આ રોડની અંદર નગરપાલિકા તરફથી પણ ક્યારેય પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી નથી અને જ્યારે નેશનલ હાઈવેનો પુલ અહીંથી પસાર થતો હોય, ભાદરનો પુલ, એ પણ છેલ્લા 5 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જેમાં પણ સરકાર ધ્યાન આપતી નથી. આપણે જેતપુર શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે એનો નવાગઢ દેવા માટે સર્વિસ રોડ છે એમાં ખાડા પડી ગયા હોવાની લોકોની રજૂઆત ધ્યાને લઈને અમે સ્થળ મુલાકાત લીધી છે. નેશનલ હાઈવેના ઓથોરિટી સાથે વાત કરી છે, તેમના તરફથી તાત્કાલિક ધોરણે આ સર્વિસ રોડનું રિપેરિંગ કરી દેવામાં આવશે તેવું મને જાણ કરે છે, એટલે એ પ્રશ્નનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. એ તો હવે પગલાં તો નેશનલ હાઈવે ઓથોરિટીમાં કેન્દ્ર સરકારના અધિકારની બાબત છે, એટલે એ બાબતે હું નહીં કહી શકું કંઈ. ઉપલેટામાં ભાજપના મેન્ટેનનો અનાદર કરનારા 14 સભ્યોને સસ્પેન્ડ કરાતા ભાજપ દ્વારા શહેરમાં આતશબાજી કરવામાં આવી હતી. તાજેતરમાં ઘણી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં મેન્ટેનનો અનાદર કરી સભ્યો દ્વારા પ્રમુખ પદની પસંદગી કરાઈ છે, ત્યારે અનાદર કરનારા ભાજપના 38 સભ્યોને સસ્પેન્ડ કરાયા, જેમાં સૌથી ઝાઝા ઉપલેટાના છે, એટલે કે 14 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રક્ષનો અનાદર કરી પસંદગી કરવા બદલ હાંકી કાઢ્યા હતા, ત્યારે આ નિર્ણયની ઉપલેટા ભાજપના જ કાર્યકરો દ્વારા શહેરના જાહેર ચોકમાં ફટાકડા ફોડી પક્ષનો નિર્ણય આવકાર્યો હતો. બગસરાના સુડાવડ ગામે દીપડો દેખા દેતા ભયનો માહોલ સર્જાયો છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે વાડી ખેતરોમાં દીપડો દેખા દેતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે હાલ એક સતત વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. તો હજી તો વરસાદ રહેતા ખેડૂતો ખેતરે જવાની તૈયારી કરતા દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે, જેને લઈ ખેડૂતોનો ભયનો ઓથાર નીચે જવાની ફરજ પડી રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓને દૂર કરવામાં આવે અને ખેડૂતોને ભય મુક્ત કરવામાં આવે તેવી માંગણી ખેડૂતોમાંથી ઉઠવા પામી છે. બગસરા તાલુકાના સુડાવડ ગામ, મારું નામ રામભાઈ માંડણકા. આજે મારા ખેતરની અંદર દીપડો જોવા મળ્યો છે. એક તો કોરોનાનો કેર છે,
અતિવૃષ્ટિનો માહોલ છે. ગામની અંદર આ દીપડાની જાણ થતા બધાને ફફડાટ છે. ખેતી સીમમાં કોઈ જોઈએ કેમ નથી. અને રાત્રિના સમયે જે પાવર રાત્રે કાપી નાખે છે, અને ક્યારેક હોય ક્યારેક પાવર ન હોય, એટલે મારે જીઈબીને તથા સરકારને એટલું કહેવાનું છે કે રાત્રિનો પાવર આ 7-8 ગામડાની અંદર ફરજિયાત આપો. ખાલી એક છેડો પાવર ન આપે ને તો અંજવાળું રે, પરપ્રાંતી મજૂરો સીમમાં પડ્યા હોય, એના બાળ બચ્ચા એને બધાની સેફટી માટે. અને આજે દીપડો જોવા મળતા પાછો ગઈસાલ જેવો બધાની ધાક બેહી ગઈ છે. અને ખેડૂતો અને મજૂરો જામનગર જૂનાગઢની એસટી બસમાં યુવકની છરી વડે હત્યા કરાતા ખળબળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર જામનગરથી જૂનાગઢ તરફ આવતી એસટી બસમાં કોઈ કારણોસર વિજરખી પાસે એક શખ્સે કાલાવડના હિતેશભાઈ પંડ્યા નામના 40 વર્ષના યુવકની હત્યા કરતા બસમાં નાસભાગ મચી ગઈ હતી. તો બસમાં રહેલ મુસાફરો સહિત ડ્રાઈવર કંડક્ટરે આરોપીઓને પકડી થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો અને પોલીસને જાણ કરી હતી. તો આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક એસટી વિભાગની બેદરકારી પણ સામે આવી છે. એક તરફ જ્યારે રાજ્ય સરકારની બસોમાં ધૂમ્રપાન નિષેધના બોર્ડ લગાડવામાં આવ્યા છે, તો આરોપી દારૂ પી અને એસટી બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે કેમ ડ્રાઈવર કે કંડક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં ના આવી? શા માટે દારૂ પીધેલ હાલતમાં યુવકને બસમાં ચડવામાં દેવામાં આવ્યો? તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. તો એસટી વિભાગની બેદરકારીથી એક વ્યક્તિએ પોતાના જીવ ગુમાવતા એસટી વિભાગ સામે પણ રોષ પ્રગટ થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ મહાનગરપાલિકાનું યોજાયું જનરલ બોર્ડ, રોડ રસ્તા મુદ્દે વિપક્ષે કર્યો હોબાળો. અંધેરી નગરી ગંડુ રાજા જેવો જૂનાગઢ શહેરનો માહોલ, પ્રાથમિક સુવિધા પ્રશ્ને પ્રજાએ લગાવ્યા બેનરો. જેતપુરમાં રસ્તાની હાલત દયનીય થતા પ્રજામાં રોષ, કર્યો અનોખો વિરોધ. અને જામનગર જૂનાગઢની એસટી બસમાં યુવકની છરી વડે કરાઈ હત્યા. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.